સ્પાર્ક ટુ ન્યૂઝના જીવન પ્રસારણમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું ચિરાગ પટેલ આપની સાથે. જે પ્રમાણે વિધાનસભાની ચૂંટણી આવી ગઈ છે અને વિધાનસભાની ચૂંટણી આવતાની સાથે જે કાર્ય વાઘોડા વિધાનસભામાં જ્યારે નામ જાહેર થયું, વાઘોડા વિધાનસભામાં સત્યજીત સિંહનું જે નામ જે છે તે જાહેર કરવામાં આવ્યું, ત્યારબાદ વાઘોડા વિધાનસભામાં લઈને જે કાર્યકર્તાઓ છે, કોંગ્રેસના કાર્યકર્તાઓ, જે હોદ્દેદારો છે, જિલ્લા તાલુકાના હોદ્દેદારો છે, તેઓ દ્વારા હોદ્દેદારોનું કહેવું છે કે જે કોંગ્રેસ માંજલપુર વિધાનસભામાં જે નામ જાહેર થયું છે ત્યારે તન્વી સિંહને પણ અમે નથી ઓળખતા. વિધાનસભામાં જયારે અહિયાંથી ઉમેદવાર નામ જાહેર થવું જોઈએ, નામ જાહેર થાય તો સંપૂર્ણ કાર્યકર્તાઓ અને હોદ્દેદારો રાજીનામા આપવા માટે તૈયાર છે. એ માણસ કોઈ જગ્યાએ ગયો નહીં, તે સતાય તો એને ટિકિટ મળતી હોય તો હવે એ તો અમારે હું સમજવું રહે, એ તમારે જોવાનું બરાબર. તમે હવે અત્યારે અમને એવું કહો કે ભાઈ કઈ નહીં કરતા તમે. વાઘોડિયામાંથી કોંગ્રેસ ગઈ અને વડોદરા તાલુકામાં કોંગ્રેસ નું એક મોર નહીં વાગે. એક મિનિટ બધા શાંત થઈ જશો, શાંત થઈ જશો. મેયર સાહેબજી આપતા ઉપક્રમ બનાયા ગયા. પ્રમુખ છત્તીસગઢ રાયપુરના જે મેયર છે તે અહીંયા ઉપસ્થિત છે, આવી ગયા છે. તેમના કાર્યકર્તાઓ તથા જે હોદ્દેદારો છે તેઓને, તાલુકા જિલ્લાના જે હોદ્દેદારો છે તેઓને સમજાવવા માટે છત્તીસગઢ રાયપુરના જે મેયર છે તે સમજવા માટે, જે કાર્યકર્તાઓને સમજવા માટે આવી ગયા છે, સમજાવવા માટે આવી પહોંચ્યા છે. ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેઓ ખૂબ જ જે વિરોધ છે તે વિરોધ કરી રહ્યા છે. યુથ કોંગ્રેસ કે લડકે ખડે કિયે વડોદરા તાલુકો મેં સે 15 હો રહા હૈ તો આપ ઉપર બતાઓ કે અગર યુથ યહાં પે આપ યુથ કો યહાં પે નહીં માન્યતા દોગે, યહાં પે અગર યુથ કો કુછ સમજોગે નહીં કોંગ્રેસ મેં, તો કોંગ્રેસ યહાં સે મેરે હિસાબ સે મેં અભી ભી બોલ રહા હું ઓર છાતી ઠોક કે બોલતા હું કે 25 સાલ કે લિયે કોંગ્રેસ નિકલ જાયેગી યહાં સે 25 સાલ કે લિયે. કાર્યકર્તાઓ કેવો છે જો આ વખતે તેઓને સમજવા માટે તેઓને આહવાન કરવા ચાહતા હું કે અગર ઇસકા કોઈ રિઝલ્ટ નહીં આયા તો સબ યુથ કે હમ લોગ રિઝાઇન દે દેંગે ઓર યહાં પે અભી રિઝાઇન રખ દેંગે અગર યે ચીજ નહીં આયા તો મેં ને સંપૂર્ણ વાઘોડી કોન્ફરન્સ મેં ઉસકે સાથ ટિકિટ મિલને કે બાદ ભી સિર્ફ 4 કાર્યકર્તા થે પર યહાં પે વિરોધ કરને કે લિયે આપકે ઓલમોસ્ટ 500 કાર્યકર્તા આ ગયે હૈ 500 કાર્યકર્તા તો આપ સમજો ઉસકી વેલ્યુ ક્યા હૈ. 4 કાર્યકર્તા કે સાથ વો અપના પ્રેસ કોન્ફરન્સ કરા ટિકિટ મિલને કે બાદ યહાં પે ટિકિટ આપ અનાઉન્સ કર દો, રાહુલ ગાંધીજી કો બોલો, યા રઘુ શર્મા જી કો બોલો કે જગદીશ ઠાકોર જી કો બોલો કે યહાં પે ટિકિટ અનાઉન્સ કર દે. આપ દેખ રહા હૈ યહાં પે આદમી આપકો યા જગહ કમ પડેગી. એક બાર લડતા હૈ તો પાદરા ઓર કે આજુબાજુ કે સબ રિલેટિવ્સ ઓર સબ ગાંવ લગતે હૈ 10-10 ગાંવ લગતે હૈ તો વો ભી સીટ જાને કે 100% ચાન્સીસ હૈ 100%. એમની વાતને થોડો સાંભળો, તમારો એ વાતને સમજી લો, તમારો નિર્ણય એ અમારો નિર્ણય છે. શાંતિ રાખો, આપણી આપણા જિલ્લાની બદબુ છત્તીસગઢ સુધી આગળ સુધી ના જાય એટલી હાથ જોડીને આપ સર્વને અમે વિનંતી કરીએ છીએ કે જો સુધી પેલે ના થાય, હિત સમયલું છે એમાં, એનું હિત સમયલું છે એટલે મહેરબાની કરીને શાંતિ રાખો. બધું જ હોય છે પણ અમે લોકોએ કહ્યું તો મેયર સાહેબ ગુજરાતીમાં સમજે છે, મેયર સાહેબ ગુજરાતીમાં સમજે એટલે શુદ્ધ ગુજરાતી ભાષામાં જ કહું. આ બધા એમ કીધું કે 30 સાલથી નહીં આવે, નહીં અહીં પાર્ટી આવી,
છેલ્લા મહેન્દ્રસિંહ ચૌહાણ વડોદરા તાલુકાનું ગામ કઈ કે વડોદરા તાલુકાનું ફાજલપુર નું પેલું સાકરિયાપુરા કઈ છે ખબર નથી. અને તારા ભાઈને પેટાપુરા કેટલા છે અને અંકના પેટાપુરા કેટલા છે એ પણ ખબર નથી. એટલે 10 વાર અનુજભાઈ આયા, ત્યાર પછી બીજા આયા, 2012 માં જયેશભાઈ આયા, એક મહિના પેલો બોળો બનાવી દીધા હતા એને. એક નંબર લખવાનો બાકી રાખ્યો હતો કે મારી ટિકિટ ફાટી આલે દે ટિકિટ ફાટી અને પાર્ટી પછી એનું રિઝલ્ટ પણ જોઈ લે, એનું રિઝલ્ટ પણ જોઈ લે. એટલે મહેરબાની કરીને સાહેબ અમને બહુ થયું, મને 40 વર્ષ થયા ભારતીય વડોદરા તાલુકા ની અંદર પોચ પોચ 600-700 સભ્યો બનાયા. વડોદરા તાલુકાનો નંબર હતો, વડોદરા છોટા ઉદેપુર ભેગું થી જાડે વડોદરા જિલ્લાનો નંબર હતો. આજે બી અર્જુનભાઈ એમ કહેશે કે વડોદરા તાલુકો એટલે કોંગ્રેસ નો બિલકુલ સંગઠિત તાલુકો. તમને આ કોંગ્રેસ પ્રભારી મધ્ય ગુજરાત ના પ્રભારી ઉષાબેન નાયડુ, તમને કહું સત્યજીત ભટ્ટ કા ફોર્મ બહુત બડા હૈ, બહુત બડા ઉસકા રેસિડેન્ટ તો દેખો. અલે ભાઈ તે આ 11 જણા માં કોઈ ના રેસિડેન્ટ પર તમે ગયા કે ખાલી સત્યજીત ભાઈ નું રેસિડેન્ટ જોયું? સત્યજીત ભાઈ નું રેસિડેન્ટ છે ને એટલું મારું વડોદરા તાલુકાની કે વડોદરા તાલુકાના કોઈ કાર્યક્રમ ના પૈસા નહીં ખર્ચે. તો ભાઈ તમે જો તમે બેંક ઓફ બરોડા ખોલી બેંક દીધી બધા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ મહિને રે 2 દિવસ માં નિર્ણય બદલે આજે મત આજે 2022 માં નિર્ણય નહીં કર્યો તો નહીં થયો તો હું ના દિલીપભાઈ તો લડવાના નહીં. મને જિલ્લા પંચાયત માં આજ આ જિલ્લાની નેતાગીરીએ બધું જ કહ્યું કે તમારે જિલ્લા પંચાયત લડો. મેં સાફ શબ્દ નાખી દીધા, મારી જિલ્લા કોંગ્રેસ સમિતિ બેઠી એની વચ્ચે કહું છું કે મારે કોઈ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત લડવી નહીં. અમે 3 જણા 4 જણા તમે ક્ષત્રિય, તમે મહારાષ્ટ્ર છો, મહારાષ્ટ્ર ને ગુજરાત ને જમીન આસમાન નો ડિફરન્સ છે સાહેબ. બહુ થઈ ગયું તમને કહું. આ કોંગ્રેસ ના દિલીપભાઈ અગરે કહ્યું એમ કે કોંગ્રેસ ને તોડવી છે કે જોડવી છે. હે પેલા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ના અધ્યક્ષ સાહેબ આખું કમનસીબી આ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ની સાહેબ ગુજરાતમાં કે કોઈ નેતા આપણું સોંભળે નહીં. આ વડો આ પ્રદેશ કોંગ્રેસ સમિતિ નો મેન આગેવાન ભાઈ અમિતભાઈ ચાવડા સાહેબ હોય, ભરત સોલંકી સાહેબ હોય કે શક્તિસિંહ મોઢવાડિયા હોય, તુષારભાઈ ચૌધરી હોય કે ભાઈ આપણા વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા હોય કે ભાઈ નારાયણભાઈ રાઠવા હોય, બધા જ લોકોને અમે વિનંતી કરી કે બધા અમે તમારી તરફેણ મેં છીએ, અમે બધા તમારી જોડે છે. તમને સ્થાનિક ને ન્યાય મળે એ માટે અમે તમામ પ્રયત્નો, પણ તમનું કામ કરવાનું હોતો ખરા. હે ત્યારું મારખાઈ મગનો જમે જગલા 4 મહિના ની ફર્યા હતા, 4 મહિના એ વાઘોડિયા તાલુકા નું એક ફોર્મ બાજી નહીં પડી મેલ્યું મેન્યુફેસ્ટો આપવા. હજી પછેલા જ્યાં ઘુસા કરતા નથી, તમે ના રહ્યા હોય કોંગ્રેસ માં આ વખતે રહેજો. સ્થાનિક ઉમેદવાર આવશે અને તમારો પ્રશ્ન હલ થશે. અમારું કોઈ સોંપડનારો જ નહીં, પછી તેવાથી કોઈ ધારાસભ્ય જ નહીં. એટલે મહેરબાની કરીને સાહેબ એ કહીએ છે કે આજે 14 થી 15 ને હોલ 2 દિવસ રાહ જોઈશું, પછી અમે બધાને એમ કહી દઈશું કે તમે ભાઈ 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 કોંગ્રેસ ના કાર્યકર્તા નું કેવું છે કે 12 કલાક ની અંદર નિર્ણય આપો નહીં તો અમે સંપૂર્ણ કાર્યકર્તાઓ રાજીનામું આપીશું અને કોંગ્રેસ ને હરાવવામાં અમારો મોટો ફાળો રહેશે. કોંગ્રેસ ના કાર્યકર્તાઓ નું આવું કેવું છે વિધાનસભામાં છત્તીસગઢ ના રાયપુર ના મેયર શ્રી એઝાઝભાઈ ને અહીંયા મોકલ્યા છે આપણી વચ્ચે, એમને જ્યાં છે બધું ગુજરાત જોડે એમનો
जूनो नातो छे, एटले आपणे विश्वास राखीए पार्टी पर, जे बधानी लागणी छे पहोंचाडीशुं, पण आ रीतनुं पार्टीने नुकसान थाय सामेवाळा एनी માટે ખુશ થાય એવું કોઈ વાતાવરણ આપણે ઉભું કરવું નથી. વડોદરા જિલ્લાની બધેડ વિચારના કાલના દિવસમાં જે સીટો પર હોય તો કરશે, એટલે જાણ કરીશું. બે દિવસની અંદર સારો નિર્ણય આવશે આ સીટ પર ભી. બધાને લાગણી પહોંચાડી અને જે કઈ નક્કી કરવાનું એ પક્ષ કરશે એ અમને વિશ્વાસ છે. તમે બી વિશ્વાસ રાખો પક્ષ પર. આપણે બધા બેઠા છે, एक यूपी से आए थे, एक राजस्थान से आए थे. ये जो है वो छह छह महीने से यहाँ घूमे हैं. डिसीजन उन पे छोड़िए, उनको बुलाइए. उनका क्या है पूछिए उनको कि सही में रिजल्ट क्या है. ये ऊपर से आपको हेलीकॉप्टर उतार के नहीं चलाना है तो हम आज 500 लोग तो केस उतार ही रहे. सही में बता रहा हूँ, उतार रहे. अगर आप टिकट में चेंज लाइए तो 5000 एड होंगे. 500 की जगह 5000 लोग केस लगाने आएंगे. 5000 के लोग को मैं लेके आऊंगा, ये मैं आपको गारंटी देता हूँ. आप एक बार पूर्ण विचार. मैं ये कह रहा हूँ कि जिला पंचायत, जिला के प्रमुख, तालुका के प्रमुख, इसके सिवा आपके जो प्रभारी जो छह छह महीने यहाँ घूमे उन सबको बुलाइए, उनका रिव्यू लीजिए और आप न्यूज ले लीजिए. बस आपसे ये आशा रखना है. है ना, तो ये परिवार की बात है, परिवार में चल डाली जाएगी. और स्वाभाविक है, जब घर के जो प्रमुख होते हैं यदि बच्चे आपस में लड़ते हैं तो ऊपर में माता पिता चाचा लोग मामले को सुलटाते हैं. तो हमारी बात को हम ऊपर में रखेंगे. मामला सारे कार्यकर्ता हैं और ये अगर इनके बातों को अगर हम नहीं सुनेंगे और ऊपर में नहीं रखेंगे तो ये देखिए, ये तो कांग्रेस पार्टी का वो है, किसी एक को टिकट मिलेगा तो दूसरा आदमी वो करेगा. टिकट फिर विचारना होगी. अब हम लोग बात रखेंगे ऊपर में, अगर टिकट पे विचार होगी. टाइम तो कम है तो बात रखेंगे. इसके जो बात रखनी है, बात में कुछ काम होगा कि नहीं होगा. देखिए, हमारा काम है ऊपर में बात रखना, इनकी भावनाओं को ऊपर तक पहुंचाना. जिसमें बोल रहे हैं वही भावनाओं को ऊपर तक पहुंचाएंगे. और मुझे लगता है पार्टी अच्छी सक्षम है. पार्टी 6 महीने 8 महीने से 1 साल से यहाँ पर घूम रही है, तो मुझे लगता है उससे बेटर कोई नहीं जान सकता. और जो भी कुछ निर्णय लेना है वो हमारे पेरेंट्स को लेना है. हमारे पेरेंट्स ऊपर बैठे हुए हैं, वो जो निर्णय देंगे. देखिए, जब परिवार बड़ा होगा ना तो वहाँ 4 बर्तन तो खड़खड़ होंगे. और ये परिवार की बात है, परिवार में सलटा ली जाएगी. कार्यकर्ताओं की भावना की बात हो रही है, कार्यकर्ता जो भावना है वो कम है क्योंकि अभी टाइम नहीं है, फॉर्म भी भरना है. तो कब तक वो इसका निर्णय आ सकता है आपको कुछ? बहुत जल्दी निर्णय आएगा और जो भी आएगा मुझे लगता है कि हम जो बात को ऊपर में रखेंगे. मगर अंतिम फैसला, मोहर, निर्णय ये ऊपर वाले को करना है. ऊपर वाले जैसा करेंगे वो हमारा. કનો ભાઈ, તમારું શું કેવું છે? નિર્ણય બદલાશે? અરે હવે તો 6 નિર્ણયો બદલાયા અત્યાર સુધી. આજ ગઈ રાતે કોઈ એક નિર્ણય બદલાયો? 6 નિર્ણયો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા પછી ચેન્જ થયા. તો અમારો 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 વિચાર એવો બી છે, અમને વિશ્વાસ એવો પણ છે કે 136 વાઘોડિયા વિધાનસભામાં 100% નિર્ણય બદલવો પડશે. અને નિર્ણય નહીં બદલાય તો આ તમે જોયું એ પરિસ્થિતિનું નિર્માણ થઈ જશે. તો સંપૂર્ણપણે જે કાર્યકર્તા અમારી જવાબદારી તૈયાર કરી દીધી છે. અમે રાજીનામું અત્યારે સાગર બ્રહ્મભાઈ કોર્ટને આપી દીધા. છત્તીસગઢના મેયર છે તેઓ દ્વારા બે દિવસ એટલે ટાઈમ જ ના કહેવાય. અમે અમારી ફોર્મ્યુલેટા કરી દીધી કે ભાઈ અમે અમારા રાજીનામા તમારા નિર્ણય ના બદલવો. શું લાગે છે કે નિર્ણય બદલાશે? નિર્ણય થા નીકળે એ અમારી બધાની માંગ હતી. બધા સહમત હતા, બધા પોત પોતાના ખિસ્સાના પૈસા કાઢી ચૂંટણી લડવાના હતા. હું ઉમેદવાર છું એમ. સ્થાનિક માંથી કોઈ નામ જાહેર થઈ જાય તો શું આજ પ્રમાણે જે છે તે કાર્યકરો સાથે 8 થી 10 ગણા કાર્યકરો ઉભા થઈ જશે? સ્થાનિક આવશે તો 8 થી 10 ગણા. એમાં બતાવવામાં આવ્યું
के भाई योगपाल सिंह ने टिकट कापी है, सत्यजीत गायकवाड़ ने आपी है, तो अहिया सत्यजीत गायकवाड़ ने कोई ओरखत नहीं, अहिया कोई ने ये मळे नहीं, आ पार्टी चाले नहीं, सत्यजीत गायकवाड़ चाले नहीं जी। कहू छे के 12 कलाक नो अल्टिमेटम આપવામાં આવ્યું છે, આપણી સાથે મહિલાઓ પણ જોડાય છે, મહિલાઓ સાથે પણ વાત કરી છે કે મહિલાઓનું જે સ્થાનિક મહિલાઓનું છે તેનું શું કહેવું છે? અમારે કોઈને વાત નહીં આલી, કોઈને નહીં, અમારા ગામનો એમને અમારે ઓળખીતો ને અમારે પહેચાન વાળો જ જોઈએ, અને અમે કોઈને નહીં બેસવા દે. મેયર આયા એ કે છે બે દિવસ રિઝલ્ટ મળી જશે એવું છે નહીં, અમે કેસ કાઢી નાખવાના છે, એમાં કોઈ મત નહીં એમને, તેને એક દિવસનો અલ્ટિમેટમ અમે આપ્યું છે, અલ્ટિમેટમ પૂરું કરે અને મોડી મંડળને જાણકારી કરે કે કોઈ પણ સ્થાનિકને તમે ટિકિટ આપો. સત્યથી સ્થાનિક માણસ છે નહીં, બનાવટી સ્થાનિક છે, એટલે સ્થાનિકના ક્રાઇટેરિયામાં એ આવતા નથી, અને અમારી મેં સ્થાનિકને જેને ટિકિટ બી આપે અમે લોકો ખભે ખભા મિલાઈને બધા સાથે જ છે, જીતાડવાની અંદર કોઈ ફેરફાર નહીં, ક્રાઇટેરિયા પ્રમાણે એમને જેને ટિકિટ આપીએ નહીં, અમારો કોઈ વ્યક્તિગત કોઈ માણસનું નામ છે નહીં, સ્થાનિક પ્રમાણે એ લોકો અમને આપે ટિકિટ, બસ એટલી અમારી માંગ છે. તમે એક દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે, તેઓનું કેવું છે? છત્તીસગઢના રાયપુરના મેયર છે, તે કહે છે બે દિવસનો ટાઈમ તો છે જ નહીં કોંગ્રેસ પાસે. 16 તારીખ અમારી છેલ્લી છે, 17 તારીખ છેલ્લી છે, અમે કઈ નહીં, અમે 16મીની રાત લગીન રાહ જોઈએ, 17મી અમારે તો અમારું ફોર્મ 17મી ભરેલું જ છે, આ ઠોકી દઈશું બરાબર, જેને અમે નક્કી કર્યું છે ભાઈ આ ભાઈ ફોર્મ ભરશે એ અપક્ષ ઉમેદવાર અમારો હશે, બાકી ત્યાં લોકો અમે કાગળના ઘોડા તો દોડાવવા કઈ વાર લાગતી નથી બરાબર, એ લોકો એમનો ટાઈમ આલે જોઈએ ના આયા જવાબ આપવા માટે, તો એમને એમની સજા ભોગવવાનો વારો એમને આવશે. પાર્ટીની અંદર કોંગ્રેસને આ એરિયાની અંદર 0 થઈ જશે. આ ઊભી કરેલી પાર્ટી અમે લોકો છે, અમે સ્થાનિક લોકો છે, અમે છેલ્લા 25 વર્ષથી આ કોંગ્રેસમાં બે મોણ હોય ને તો એ ચાલે, વિરોધ પક્ષના નેતા તરીકે અમે જ્યારે ચલાવ્યું ને ત્યારે ભાજપ અમારા નામથી ધ્રુજતી હતી કે ભાઈ વિરોધ પક્ષનો નેતા સબળ મળ્યો છે, એ વિરોધ પક્ષ તરીકે બી મેં ભૂમિકા ભજવેલી છે, જ્યારે છોટા ઉદેપુર અને વડોદરા તાલુકો બે એક હતા, એટલે કહેવાનો મિનિંગ અમારો કે અમે ઊભી કરેલી જગ્યા છે, આ બનાવેલી નહીં જગ્યા નહીં, અમે ઊભી કરી છે, આ કોંગ્રેસને ઊભી કરી છે, આ બધા જે કાર્યકર છે અમે ઊભી કરેલી જગ્યા છે, એને ન્યાય આપવાની જરૂર છે, અને આ જગ્યા પર અમારા અમિતભાઈ ચાવડા તિરાડે અમારી અહીંયા આગળ પ્રભારી તરીકે હતા, એમને જોયેલું જ છે,
અમે પાણી યાત્રાઓ કરી છે, અમે કોઈ બી યાત્રાઓ જવાનું બધી ઘણા આંદોલનો કરે છે. એક આંદોલનના ફોટાની અંદર મેં જે પ્રભારી આંધ્રથી આવ્યા હતા એમને મેં હાડી 300 ફોટા આપ્યા છે, એમાં એક ફોટો આંદોલનની અંદર સત્યજીત ગાયકવાડને જો બતાવી દે ને તો મેં કહ્યું હું રાજકારણ છોડી દઈશ. એમાં બધાય નેતા આવેલા છે, શંકરજી બાપુના છે, સિદ્ધાર્થ પટેલના છે, ભરત સોલંકીના છે, અમિત ચાવડાના છે, મૌલી વૈષ્ણવ તમામ લોકોના આંદોલનની અંદર ફોટા છે અને અમે લોકો કાર્યકરો છે. સત્યજીત ગાયકવાડનો કોઈ જગ્યાએ ફોટો દેખાય તમને? સત્યજીત ગાયકવાડનો ફોટો દેખાશે તો હું છે ને ટિકિટ નહીં માગું. આ ચોથી ટર્મ માગી અમે ટિકિટ સાહેબ, અને ચોથી ટર્મ આવા જ આવ્યા છે ઉપરના. આ લોકો પેરાશૂટ માણસો પૈસા લઈને જ મોકલે છે સદંતર, કોઈ વાત નહીં. એમાં તમે જોઈ લીધું હશે બરોડાની અંદર, નામ બી સાંભળ્યું હશે. એ બેનનો કાલે પેપરમાં આવ્યું છે, એના બાપે આપ્યું છે કે આ બેન મારી છોકરી નથી, એનો એની જે મિલકત લખાઈ એ મિલકત નહીં, એનો શોરૂમ નથી. જો એવા લોકો જેનો બાપ લખાવે દીકરીનું, એવા લોકોને કોંગ્રેસ ટિકિટ આપે તો કઈ છે આવી શું સમજવાનું? એ પછી જે સમજવું હોય તે લોકોને સમજે ને. લોકો ખોટી વાત બી કરે સાચી વાત બી કરે. તન્વીસિંહ બેનને કોઈ ઓળખતું નથી, જેનો બાપ આપી દીધી, એના બાપે નોટિસ આપી દીધી કાલે પેપરમાં કે આ મારી દીકરીની અંદર કોઈ વિશ્વાસ મીકવો નહીં. હવે એ સતત પાર્ટી વિશ્વાસ મીકે. ગઈકાલ સુધી નામ હતું, નામ નથી અત્યારે. પાર્ટી છત્તીસગઢ રાયપુરના મેયર આયા, અલ્ટિમેટમ આપવામાં આવ્યું, તમને શું લાગે છે? જોઈએ, રજૂઆત તો કરી છે, આવશે તો ઠીક છે, નહીં આવે તો અમે બી પ્લાન તો રાખશું જ. ઓલ્ટરનેટિવ પ્લાન અમે આજ સાંજે અમારી મીટિંગ છે જ, આનો નિર્ણય પોઝિટિવ તો છે જ, અમે વર્ગી જ પડવાના છે. નહીં આવે તો અમે આજે બી પ્લાન પણ બનાવીને જ રહેવાના, એમના આશાએ નથી બેસી રહેવાના. નામ ના આવ્યું તો શું તમે અપક્ષ ઉમેદવારી? અમે હજુ મીટિંગ કરશું, અમે બધા ભેગા થઈને. અમારું એક જ હતું કે ક્ષત્રિય ઉમેદવારને આપવાની વાત કરતા હતા, લોકલની વાત કરતા હતા. એ નામ રેડી હશે, જેને પણ નક્કી કરશું, કોઈ એકને રેડી તો હોય છે. અમે રાહ ફોર્મ તો મેં ભરીને તૈયાર કરી જ દેવાના છે. આ મને કોઈ રિઝલ્ટ નહીં આવતા 17 તારીખે એક અપક્ષનું ફોર્મ એમાં હશે. જે દાવેદારી છે, જે હોદ્દેદારના નામ કપાયા હતા, તેઓનું કહેવું છે કે 17 તારીખ છેલ્લી છે, 16 તારીખ છેલ્લી. સંપૂર્ણ દ્રશ્યો તે કાર્યકર્તાના પર બતાવ્યું, કાર્યકર્તાઓ સાથે પણ ચર્ચા કરીશું, વાત કરીશું કે કાર્યકર્તાઓનું શું કહેવું છે.